બોટાદના વૈયા ગામે નદી પાસે શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો. બરવાળા તાલુકાના વૈયા ગામે નદી કાંઠે લોકોને મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 40 વર્ષના યુવાનના મૃતદેહનો કબજો લીધો. યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હોવાથી પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે યુવકની હત્યા થઈ કે સંભવિત આત્મહત્યાનો બનાવ છે તે જાણવા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડ્યો છે. સંવાદદાતા રાજુ બારાઇયા છે ફોનલાઇન પર. રાજુ, એક મૃતદેહ યુવકનો મળી આવ્યો છે નદી પાસેથી, કોઈ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ યુવકને લઈને? જી તોરલ, વાત કરીએ તો બોટાદ જિલ્લાનો બરવાળા તાલુકાનો વૈયા ગામ આવેલું છે ને, આ વૈયા ગામના નદી કાંઠેથી ગઈકાલે મોડી રાત્રિના એક યુવકનો મૃતદેહ મળી આવેલો છે. આ મૃતદેહ છે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. ત્યારે ઘટનાની જાણ થતા બરવાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રથમ તો આ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. તોરલ, આ યુવક ક્યાં ગામનો છે, કોણ છે, શું તેનું નામ છે તે હજી સુધી પોલીસ તેની તપાસ કરી રહી છે, તે જાણવા મળી રહી નથી. અને ખરેખર આ યુવાનનો જે મૃતદેહ છે એની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા છે તે દિશામાં બરવાળા પોલીસ હાલ તપાસ કરી રહી છે અને હાલ સુધી આ યુવકની ઓળખ થઈ શકી નથી. જી તોરલ, ધન્યવાદ જાણકારી માટે.